આજે રાજકોટનો 414મો સ્થાપના દિવસ છે. 414 વર્ષ પહેલા 1610માં રાજવી ઠાકોર વિભાજીના વિશ્વાસુ સહયોગી રાજુ સંધીએ આજી નદીના કાંઠે ગામ સ્થાપ્યું હતું. રાજુ સંધીના નામ પરથી જ રાજકોટનું નામ પડ્યું છે. શરૂઆતના વર્ષોમાં રાજકોટ ગામ અત્યારના કોઠારિયાનું નાકું, રૈયા નાકું, બેડી નાકું અને ભીચરીના નાકાની અંદર ઊંચાઈએ વસાવવામાં આવ્યું હતું. તો આજે રાજકોટવાસીઓ છે કે જેઓ આજે સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે. આજે રાજકોટનો 414મો સ્થાપના દિવસ છે. 1610માં રાજવી ઠાકોર વિભાજીના વિશ્વાસુ સહયોગી રાજુ સંધી આજી નદીના કાંઠે આ ગામ સ્થાપ્યું હતું. સંવાદદાતા ઋષિ ફોન લાઈન પર છે. ઋષિ, આજે રાજકોટનો સ્થાપના દિવસ છે, કઈ રીતે રાજકોટના સ્થાપના દિવસની આજે શહેરભરમાં ઉજવણી થવાની છે? આજે રાજકોટનો 414મો સ્થાપના દિવસ છે. રાજવીઓ દ્વારા સ્થપાયેલી રાજકુમાર કોલેજ હોય, રાખાજીરાજ લાઇબ્રેરી હોય, બાવાજીરાજ હોય કે પછી કિશોર સિદ્ધિ સ્કૂલ હોય, રાજકોટની એક અમૂલ્ય વારસો જેને કહેવાય તે સદૈવ સર્વે ગુજરાતીઓને યાદ રહે તે પ્રકારની આ રાજકોટ શહેરમાં સ્થાપના થઈ હતી. ખાસ અત્યારની જો લેટેસ્ટ વાત કરવામાં આવે તો જે હવેનું ડેવલપ થયેલો તમામ એરિયા છે તે તમામ એરિયામાં રાજકોટની એક જુદી જ ઓળખ અત્યારે ઊભી થઈ ગઈ છે, જેમાં રાજકોટનું નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય કે પછી એમ્સ હોસ્પિટલ હોય કે લાઇટ હાઉસ પ્રોજેક્ટ રાજકોટનો હોય, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. ખાસ અટલ સરોવર જે રાજકોટમાં 136 કરોડના ખર્ચે નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર બન્યું તે પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. રાજકોટમાં એક વિકાસનું અનોખું પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે અને દિવસે ને દિવસે રાજકોટ સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે અને વિકસી પણ રહ્યું છે. આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજે રાજકોટ શહેરમાં સ્થાપના દિવસની ઠેર ઠેર ઉજવણી પણ થશે. ખાસ 1938માં રાજકોટમાં પ્રથમ જીન મિલની પણ શરૂઆત થઈ હતી. રાજકોટનો અનેક એવો ઇતિહાસ છે કે દિવસ ટૂંકો પડે પરંતુ એક રંગીલું અને મોજીલું આ શહેર કહેવાય છે કે જ્યાં રાત પડે ને દિવસ ઉગે તે પ્રકારની સ્થિતિ રાજકોટમાં થાય છે. કારણ કે દિવસે જે પ્રકારે લોકો હરતા ફરતા હોય છે એ જ રીતે રાત્રે 12 વાગ્યા પછી પણ રાજકોટમાં દિવસ ઉગે તે પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. ખાસ રાજકોટમાં 25 લાખ જેટલી જનસંખ્યા સામે હાલ તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈને પોલીસ સ્ટાફ તો ઓછો છે પરંતુ લોકો જાતે જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળતા હોય તેવું વાતાવરણ અત્યારે બની રહ્યું છે અને હળી મળીને સ્તંભભેર લોકો આગળ પણ વધી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીઝ એરિયા હોય કે પછી કોઈ પણ બિઝનેસ એરિયા હોય, રાજકોટ દિવસે ને દિવસે વિકસી રહ્યું છે. મેટોડા જીઆઈડીસી હોય, સાપર વેરાવળ જીઆઈડીસી હોય કે પછી રાજકોટનું સોની બજાર હોય, સમગ્ર વિશ્વમાં રાજકોટના સોની બજારમાંથી સોનું અહીંથી સપ્લાય થાય છે અને સૌથી મોટી બજાર આ રાજકોટમાં આવેલી છે. જે રીતે આજે સ્થાપના દિવસ છે, સ્થાપના દિવસની ગર્વભેર સર્વે રાજકોટીઓ આજે ઉજવણી કરશે. જી બિલકુલ, આભાર ઋષિ તમામ જાણકારી માટે.